છે 900 સમજીએ એની અંદર આપણે રિવિઝન કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો તો રિવિઝન ની અંદર આપણે આ છે પાઠ ની અંદર સ્વાધ્યાય પોથીમાં જે આપેલા વિકલ્પો છે ખાલી જગ્યા છે ખરા ખોટા છે બરાબર આ વસ્તુ આપણે સંજ્ઞાઓ છે જોડકા છે એ વસ્તુનું આપણે આજે રિવિઝન કરવાનું છે તો તમારી જોડે સ્વાધ્યાય પોથી છે એ તમે ખોલશો એટલે તમને વધારે ખ્યાલ આવશે એની અંદર પાના નંબર છે 70 ઉપર આ 900 સમજીએ પાઠ આપવામાં આવ્યો છે પહેલા આપણે જોઈશું વિકલ્પો તો જુઓ પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગત દર્શાવતા નકશાના સમૂહને શું કહે છે તો પ્રયોગ પોથી લેસન પોથી નકશા પોથી કે ગીતા પોથી તો એની અંદર જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો નકશા પોથી જવાબ શું આવે છે एक नंबर ની અંદર નકશા પોથી નકશા પોથી કયા ક્રમ ની અંદર આપવામાં આવી છે તો સી બરાબર આગળ છે વિદ્યાર્થી મિત્રો નકશાના મુખ્ય પ્રકાર કેટલા છે તમને ખબર છે નકશાના મુખ્ય પ્રકાર કેટલા છે બે બરાબર આગળ ક્રમ નંબર ની અંદર છે જુઓ નીચેનામાંથી કઈ વિકલ્પ પ્રાકૃતિક નકશા માં સમાવેશ કરવામાં આવ્યો છે તો ઇમારત ખેતી સિંચાઈ અને ઉચ્ચ પ્રદેશ તો એની અંદર આવશે ઉચ્ચ પ્રદેશ તો અહીંયા આપણે લખીશું બી ચાર નંબરની અંદર છે ગામ શહેર તાલુકા જિલ્લા રાજ્ય દેશ ખંડ વિશ્વની સરહદો દર્શાવતા નકશાને શું કહે છે એની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો રાજકીય નકશો સાંસ્કૃતિક નકશો પ્રાકૃતિક નકશો કે ઔદ્યોગિક નકશો તો જવાબ આવશે રાજકીય નકશો બરાબર ને ત્યાં લખીશું આપણે એ પાંચ નંબરની અંદર છે પીએસ નું પૂરું નામ શું છે પીએસ નું પૂરું નામ શું છે રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશન પબ્લિક સ્ટેશન કે પાર્ટી સ્ટેશન તેની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પોલીસ સ્ટેશન બરાબર આપણે એની અંદર લખીશું અહીંયા બી આગળ છે પીઓ સંજ્ઞા શું દર્શાવે છે પોસ્ટ ઓફિસ પોલીસ ઓફિસ પબ્લિક ઓફિસ કે પાણી ઓફિસ તો પીઓ સંજ્ઞા શું દર્શાવે છે તમને ખબર છે શું આવે પોસ્ટ ઓફિસ છે
કઈ વિગતો હોય છે માનવ સર્જી ખાતી ક્યાં દ્વારા મુસાફરો પોતાના પ્રવાસ સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે તો સેના દ્વારા તો નકશા વાચન ખાતી ક્યાં શું આવશે નકશા વાચન આગળ છે 5 નંબરમાં કુદરત નિર્મિત વિગતો સોરી નકશો શબ્દનો અંગ્રેજી પર્યાય ખાલી જગ્યા છે અંગ્રેજી પર્યાય શું છે મેપ તમને ખબર છે બરાબર ને 6 નંબરની અંદર જુઓ કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાને ખાલી જગ્યા કહે છે શું કહે છે સાંસ્કૃતિક નકશો શું કહે છે સાંસ્કૃતિક નકશો આગળ 7 નંબરની અંદર જુઓ કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાને ખાલી જગ્યા નકશો કહે છે તો શું આવે વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક નકશો આવે સોરી પ્રાકૃતિક અને આગળ છે માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને ખાલી જગ્યા કહે છે શું આવશે સાંસ્કૃતિક નકશો સાંસ્કૃતિક નકશો કહે છે બરાબર ને આગળ છે ભારત એશિયા ખંડ ખંડમાં ખાલી જગ્યા ભાગમાં આવેલો છે તો એની અંદર શું આવશે કયા ભાગમાં આવેલો છે દક્ષિણ કયા ભાગમાં આવેલો છે દક્ષિણ ભાગની અંદર બરાબર આગળ છે નીચેના ખરા વિધાનોની સામે ખરાની અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો એની અંદર જુઓ એક નંબરની અંદર મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે તો એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા એક નંબરની અંદર આવશે ખોટું બે નંબરની અંદર છે જુઓ નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવેલ હોય છે તો કેવા રંગથી દર્શાવેલ હોય છે લીલા રંગથી એટલે અહીંયા આવશે ખરું ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે તો એની અંદર શું આવશે ખોટું ચાર નંબરની અંદર છે જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે તો એમાં શું આવે સાચું પાંચ નંબરમાં છે જીપીએસની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો તો એમાં પણ શું આવે સાચું છ નંબરમાં જુઓ પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે તો એમાં પણ આવશે સાચું બરાબર છેલ્લું કરવાનું છે કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશો કહે છે એમાં શું આવશે ખોટું બરાબર હવે આપણે આગળ જોવાનું છે કે જોડકા આપેલા છે પહેલા જોડકાની અંદર આપણે સંજ્ઞાઓ આપવામાં આવી છે કે ભાઈ સંજ્ઞાઓ આ છે તો એની અંદર સામે શું આવશે જવાબ કે કયું ચિહ્ન કરેલું હોય તો પોસ્ટ ઓફિસ હોય અથવા નદી હોય કે ઉત્તર દિશા હોય તમારા પાઠ્યપુસ્તકની અંદર સંજ્ઞાઓ આપવામાં આવી છે એ બધી જ સંજ્ઞાઓ તમારે તૈયાર કરવાની છે પરી
લખીશું અહીંયા બી વનસ્પતિ પ્રદેશ તો એમાં આવશે લીલો લી લખવામાં આવશે રેડ માર્ક તો એમાં પણ કયો આવશે કાળો કે અહીંયા લખીશું એ પછી આગળ છે જમીન માર્ગ તો જમીન માર્ગ ની અંદર કયો આવશે લાલ એટલે અહીંયા લખીશું ડી બરાબર અને ખેતી તો એની અંદર શું આપેલું છે પીળો રંગ તો અહીંયા લખીશું આપણે એ આ જવાબ તમારા સ્વાધ્યાયપોથી ની અંદર બરાબર છે તમારે જોઈ લેવાનું છે બરાબર 3 નંબર ની અંદર પણ મૂળ સંજ્ઞા આપવામાં આવી છે શિખર છે ટેકરી પર્વત ઘાટ નદી બરાબર એની અંદર જોઈએ શિખર એમાં કઈ સંજ્ઞા આવશે ડી બરાબર બીજા નંબરની અંદર છે ટેકરી તો ટેકરી માં એનું કયું ચિહ્ન છે ઈ માં આપેલું છે કેપિટલ આર નો નામ બરાબર એ આવશે 3 નંબરની અંદર પર્વત છે તો એની અંદર પણ સી આવશે 4 નંબરની અંદર છે ઘાટ તો ઘાટ ની અંદર આવશે સોરી ઘાટ ની અંદર સી આવશે અને 3 નંબર પર્વત ની અંદર આવશે એ 5 નંબરની અંદર છે નદી તો નદી ની અંદર આવશે બી બરાબર આ રીતે તમારે જવાબો સાચા છે કે નથી એ જોઈ લેવાનું છે હવે આગળ 4 નંબરનું જો પૂછે એની અંદર પણ સંજ્ઞાઓ આપવામાં આવી છે નકશાની ઉત્તર દિશા એમાં કઈ નિશાન આવશે એ પણ ત્યાં લખેલું છે જે નિશાન આપવામાં આવી છે સીમા આપેલું છે બરાબર આવું નિશાન છે આ ત્રિકોણ તીર મારે બરાબર ને આગળ છે 2 નંબરમાં જિલ્લાની સીમા એની અંદર આવશે એફ એફ ની અંદર આમ તૂટક તૂટક રેખા આપવામાં આવી છે પછી છે રાજ્યની સીમા એની અંદર પણ આવશે એ એની અંદર ટપકા ટપકાની આમ મૂકી આપવામાં આવી છે બરાબર 4 નંબરની અંદર છે આંતરરાષ્ટ્રીય સીમા એમાં તૂટક રેખા છે આ રીતે અને 5 નંબરની અંદર પ્રમાણમાં તો પ્રમાણમાંની અંદર આ રીતે ચોરસ લંબચોરસ આપવામાં આવી છે અને એની અંદર આમ ભાગ મૂકેલો છે બરાબર એક ખાન પૂરેલું એક ખાન ખાલી એક પૂરેલું એક ખાલી આ રીતે એની નિશાની આપવામાં આવી છે આજનો વિડીયો